હતા. સાથે જ આપને જણાવી દઈએ, આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો તે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારના છે, જ્યાં 5 ઇંચ વરસાદ સવારથી લઈને અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે. આપ જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, ભારેથી અતિ ભારે વરસાદ કહી શકાય ત્યાં ચાંદલોડિયામાં 5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જોઈ શકો છો જે પ્રકારે પાણી રસ્તા પર વહી રહ્યા છે, આપને લાગશે કે કોઈ નદીના દ્રશ્યો હશે, પરંતુ આ પ્રકારે રસ્તા ઉપર પાણી નદીની જેમ વહેતા થયા છે. આપ જોઈ શકો છો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો જે રીતે ચાંદલોડિયા વિસ્તારમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે અમદાવાદનું ચાંદલોડિયા તળાવ છે ઓવરફ્લો થયું છે. ચાંદલોડિયા તળાવ ઓવરફ્લો થવાના કારણે આજુબાજુ સોસાયટીઓમાં પાણી ભરાયા છે. હાલ આપણે ચાંદલોડિયા તળાવની શિવ કેદાર સોસાયટીમાં છીએ, જ્યાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તમે જુઓ કે 2 ફૂટ જેટલા પાણી ઘૂસ્યા છે, અને તમે જોઈ લો, આપને બતાવી દઉં કે ઘરની અંદર છેક અંદર સુધી પાણી ભરાયા છે. આ રસોડાનો જે ભાગ છે, આ રસોડાના ભાગમાં પાણી ભરાયું છે. આ રસોડાના ભાગમાં પાણી ભરાયું, જેના કારણે એના રસોઈ આજે કરવામાં નથી આવી, કોઈ પણ પ્રકારનું ભોજન બનાવવામાં નથી આવ્યું, જેના કારણે જે ઘરના રહેવાસી છે એ અત્યાર સુધી અમને ભૂખ્યા રહ્યા છે. અને પાણીના કારણે અહીંયા કોઈ પણ પ્રકારનું જમવાનું બનાવી શક્યા નથી. આ ઉપરાંત તમે જુઓ, આ મકાનનો બીજો ભાગ જે છે, આપને બતાવી દઉં, મકાનનો જે ભાગ છે તેની અંદર 1-1 ફૂટ જેટલું પાણી ઘૂસી ગયું છે. એના લોકો પરેશાન છે. તંત્ર દ્વારા હજી સુધી અહીંયા કોઈ કામગીરી કરવામાં નથી આવી, કોર્પોરેશનનો કોઈ પણ અધિકારી અહીંયા આવ્યો નથી. તમે જુઓ છો કે આ ફ્રીજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ જે ગાડલા છે, એ ગાડલાને આ લોકોએ ખાટલા ઉપર મૂક્યા છે, જેનાથી ભીંજાઈ ના જાય. તમે જુઓ, આ બધો સામાન ફેર થઈ ગયો છે, પણ તંત્રનો કોઈ પણ અધિકારી હજી સુધી આ લોકોની મદદે પહોંચ્યો નથી. કેમેરામેન કાર્તિક સાથે રાજેન્દ્રસિંહ પરમાર, VTV અમદાવાદ.